આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતેથી જ કોંગ્રેસના યુવા નેતા શેરખાન પઠાણની આગેવાનીમાં જ આદિવાસી હક અને અધિકાર સંઘર્ષ માટેની યાત્રા નીકળી હતી. આ યાત્રા નેત્રંગ, રાજપારડી, ઝઘડિયા, વાલિયા, અંકલેશ્વર થઈ ભરૂચ કલેક્ટર કચેરી પહોંચી અને આવેદનપત્ર પાઠવી અને રજૂઆતો કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં જ આદિવાસી ભાઈઓ અને બહેનો જોડાયા હતા. આજરોજ નેત્રંગ તાલુકા આદિવાસી સમાજ અને અમારી સમગ્ર ટીમ દ્વારા 13 સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે આજે તમામ સમાજના આગેવાનો ભેગા મળી અને જે આદિવાસીઓ સાથે થતા અત્યાચાર અને અન્યાયને લઈને આજે નેત્રંગથી એક રેલીનું આયોજન કરેલું છે. નેત્રંગથી કલેક્ટર કચેરી સુધી એક રેલી કરવાના છે. એની અંદર અમારા આદિવાસી સમાજની માંગણીઓ છે કે જે જંગલની જમીનો ઝઘડિયા GIDCની અંદર જે કામદારોને કાયમી રોજગારી નથી મળતી, સ્થાનિકોને રોજગારી નથી મળતી, સરકારી કચેરીઓની અંદર જે અહીંયા જેટલી તાલુકા પંચાયત હોય, મામલતદાર ઓફિસ, પોલીસ સ્ટેશનની અંદર આદિવાસીઓ સાથે અન્યાય થાય છે, કોઈ પણ જાતનું કામ કરવામાં આવતું નથી, અને જે અંકલેશ્વર અને ભરૂચની અંદર આદિવાસી સમાજની જે ઝૂંપડપટ્ટી આવેલી છે, એ ઝૂંપડપટ્ટીની અંદર એ લોકોને કાયમી આવાસ મળે અને જગ્યા ફાળવવામાં આવે, એવા ઘણા બધા મુદ્દાને લઈને આજે એક સમાજ દ્વારા એક આદિવાસી રેલીનું આયોજન કરેલું છે.